મહીસાગરના સંતરામપુરની એક શાળામાં શિક્ષકો હોવા છતાં વિદ્યાર્થીઓને શિક્ષકો વગર વણવાની ફરજ પડતા પાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. મહીસાગર સંતરામપુરના રાયણિયા ગામ ઇન્ટર વિસ્તારમાં આવેલું છે અને અહીંયા 1-5 ધોરણ સુધી પ્રાથમિક શાળાઓ ચાલે છે. આ શાળામાં 38 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને 2 શિક્ષકો પોતાની ફરજ બજાવે છે. પરંતુ તારીખ 18ના રોજ વરસાદ આવવાના કારણે વિદ્યાર્થીઓના વાલીઓ જ્યારે પોતાના બાળકોને શાળામાં લેવા ગયા ત્યારે શાળામાં એક પણ શિક્ષક હાજર ન હતા અને માત્ર શાળામાં વિદ્યાર્થીઓ એકલા જ પોતાની રીતે અભ્યાસ કરતા હતા. જેને લઈ વાલીઓએ વિદ્યાર્થીઓને પૂછતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે શિક્ષકો પ્રથમપુર સીઆરસી કક્ષાનો વિજ્ઞાન પ્રવાહ પ્રદર્શન છે ત્યાં ગયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ વાલીઓને તેનાથી સંતોષ ન થતા અને પોતાના બાળકો શાળામાં એકલા અભ્યાસ કરતા જોઈ વાલીઓ પ્રથમપુર શાળામાં તપાસ કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં જે સીઆરસી કોઓર્ડિનેટરને પૂછતા સીઆરસી કોઓર્ડિનેટરે રાયણિયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલીઓને જણાવ્યું હતું કે રાયણિયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો આ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવ્યા નથી. તેઓ વાલીઓને સીઆરસી કોઓર્ડિનેટરે લેખિતમાં જણાવતા વાલીઓએ આ અંગેની રજૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કરી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પ્રશ્ન એ થાય છે કે રાયણિયા પ્રાથમિક શાળાના શિક્ષકો શાળામાં વિદ્યાર્થીઓને રામ ભરોસે મૂકી ક્યાં જતા હશે અને ગ્રામજનોને ગેરમાર્ગે દોરી મીટિંગોમાં હોવાનું જણાવતા હોય છે. તો આ જ પ્રકારે ઇન્ટરનલ વિસ્તારની કેટલીક શાળાઓમાં માત્ર વિદ્યાર્થીઓ જ ચાલતી શાળાઓ હશે તેની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારીઓ યોગ્ય રીતે કરવાની જરૂર છે. તારીખ 18ના રોજ રાયણિયા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને રામ ભરોસે મૂકી ચાલ્યા ગયા હતા તેની પણ તપાસ કરવાની જરૂર છે. શું છે આ અંગેની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું. અમે હું જાતે છોકરાનો બાપ બોલું છું, રટોડા કિસ્મત કુમાર મહેશ એમનો બાપ. વરસાદ આવ્યો એ પવન સાથે, એના કારણથી હું નિહાળે બાળકને લેવા આવ્યો હતો. અહીં જાડવા પડી ગયેલી, સાડીમાં લાઈન તૂટી ગયેલી અને ફરજ ઉપર કોઈ શિક્ષક હતો નહીં, સંચાલક એકલો હતો. એટલે અમે પછી આ રોડ ઉપર ગામના લોકો હતા એને બોલાયા, ભાઈ શિક્ષક નથી, આવું બધું ભયંકર વાતાવરણ છે તાલગણ ઉપર ઉભો હતો બરાબર. એ વખતે આ મહેશભાઈ રટોડા મને બોલાયો, હું અહીં આવ્યો. એ વખતે સ્કૂલમાં કોઈ શિક્ષક હતો નહીં. અમે બાળકોને અંદર પૂછ્યું તો બાળકોએ અમને એવો જવાબ આપ્યો કે સાહેબ અમારા વિજ્ઞાન મેળામાં પ્રથમપુર ગયેલ છે બરાબર. અમે પ્રથમપુર તપાસ કરતા અમને એવી માહિતી મળી કે સાહેબ શ્રી પ્રથમપુર સ્કૂલ પર નહોતા અને અમે પછી નિશાળમાંથી બાળકો બહાર કાઢી અને નિશાળને તાળું માર્યું અને અમે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને રૂબરૂ મળ્યા અને રૂબરૂ મળ્યા અમે અરજી આપી. અરજી આપતા અમે એમની ઓસી માંગી તો અમને ઓસી આપેલ નથી બરાબર. પછી બીજું અહીં અમે પેલા વ્યવસ્થાપક અને એમનો રસોઈયો હતો એમને પૂછ્યું કે સાહેબ કઈ છે, તો કે અમને મૂકીને ગયા છે સાહેબ, તો મીટિંગમાં જઈએ એવું કહીને ગયા છે એવું અમને કીધું. ઇકબાલ શેખનો રિપોર્ટ, SN ન્યૂઝ, મહીસાગર.